શિનોરના સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે શિનોર તાલુકાની આશા વર્કર બહેનોએ પોતાની પડતર માંગણીને લઈ ધરણા યોજી. રાજ્યમાં જાણે સરકારી કર્મચારીઓની હડતાલની મોસમ ખીલી હોય એમ દિન પ્રતિદિન સરકારી કર્મચારીઓ સરકાર સામે પોતાના પડતર માંગણીને લઈ બાયો ચડાવી છે, ત્યારે આજરોજ શિનોર તાલુકાના આરોગ્ય કેન્દ્ર ખાતે આશા વર્કર તરીકે ફરજ બજાવતા બહેનોએ સરકાર દ્વારા અગાઉ જાહેર કરવામાં આવેલ 50% વધારો ઓગસ્ટથી બાકી છે તે ઉપરાંત આપવામાં આવે અને જનની સુરક્ષા યોજના અંતર્ગત સગર્ભાની સેવા સાથે ફોર્મ PHC ખાતે જમા કરીએ તરત જ તેનું મહેનતાણું ખાતામાં જમા કરી દેવાય સહિતની વિવિધની માંગણીઓ સાથે આજરોજ શિનોર તાલુકાની આરોગ્યની સેવા આપતી આશા વર્કર બહેનો આરોગ્યની તમામ સેવાઓ અને કામગીરીનો બહિષ્કાર કરીને સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો. હડતાલ પર ઉતરી ગયેલ આશા વર્કર બહેનોએ વધુમાં સરકાર સામે ચીમકી ઉચ્ચારી હતી કે જો વહેલી તકે જો અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ત્યાં સુધી અમે આરોગ્યની તમામ સેવાઓથી અડગ રહીશું. તેમ અમે શિનોર તાલુકાની બધી આશાઓ બહેનો હડતાલ પર છે, બધી તમામ કામગીરી બંધ કરી લીધી છે. જ્યાં સુધી અમારું સમાન વેતન ને સમાન કામ પ્રમાણે વેતન નહીં મળે અને APL BPL નાબૂદ નહીં કરે ત્યાં સુધી અમે આ હડતાલ જાળવી રાખીશું. અને એમાં એ દરમિયાન અમારા વિસ્તારના કોઈ પણ વિસ્તારમાં કંઈ પણ થાય તો એમાં આશા જવાબદારી સજ્જ નથી અને જે તે અધિકારી એની જવાબદારી છે. અમે આજે પગાર વધારો માટે બેઠા છીએ અને અમને કાયમી કરવો એના માટે. શું છે તમારા મુદ્દા? અમારા મુદ્દા એ છે કે અમને HBNC અમને જે મળે છે HBNC એની અંદર અમને ખાલી વહુ અમારા ગામની સ્થાયી વહુ હોય એને લેવા દેવામાં આવે છે, દીકરીઓ લેવા દેવામાં આવતી નથી. જ્યારે અમે બધી બહેનો સમાન એ લોકોને સેવા આપીએ છીએ તો એનામાં અમને મળવું જોઈએ, તથા કે અમારી JSY ડિલેવરી એટલે કે જમની સુરક્ષાની અંદર જે પણ લાભાર્થી આવતા હોય એનું જ અમને વેતન મળવાપાત્ર છે, બાકી બીજું મળતું નથી. તો અમારે એ લોકોને બધા અમને મળી શકે એવી અમારી APL કે BPL નીકળવું જોઈએ કે JSY એકલું હોવું જોઈએ ના, કે અમે લોકો સેવા એકલી JSYને નહીં આપતા, APL હોય તો એમને પણ આપીએ છીએ, તો અમને એનો પણ લાભ મળવો જોઈએ. આશા વર્કર બહેનોએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, KTV ન્યૂઝ, ગુજરાતી, ડભોઈ.